हेलो एवरीवन, आपણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 14.2માં ક્વેશ્ચન નંબર 4 સુધી આપણે જોયું હતું. આજે આપણે ક્વેશ્ચન 5 થી આપણે શરૂ કરીશું. જોઈએ શું કહે છે. સ્વાદ 7.3 સેમી લંબાઈનો રેખાખંડ AB અને 3.4 સેમી લંબાઈનો રેખાખંડ CD આપેલ છે અને રેખાખંડ AB અને CDની લંબાઈનો તફાવત જેટલો રેખાખંડ XY રચો તો માપીને ચકાસવાનું છે. તો પહેલાં તો જે તમને અહીંયા બે રેખાખંડ જે આપેલા છે કયા છે, રેખાખંડ AB ની લંબાઈ કેટલી છે 7.3 સેમી અને રેખાખંડ જે CD છે તેની લંબાઈ કેટલી છે 3.4 સેમી છે, બરાબર. તે આપણે તો રચવાનું પહેલાં થશે, બરાબર. તો જોઈએ કઈ રીતના થાય. તો આપણે માપપટ્ટી દ્વારા જે એ રેખાખંડ AB છે તેને 7.3 સેમી આપણે રચી દઈશું, બરાબર. તો કે આ રીતના ઝીરો થી માંડીને આપણે 7.3 એટલે કે અહીંયા સુધી, બરાબર. આ જે માપ છે એ તમારે રેખાખંડ AB નું થયું. કેટલું થયું? 7.3 સેમી, બરાબર. તો કે આ જે માપ થયું તે રેખાખંડ AB નું થયું. હવે ત્યારબાદ બીજો રેખાખંડ આપણે દોરી દઈશું, 3.4 સેમી નો રેખાખંડ CD. તો કે અહીંયા આગળ 3.4 મળશે રેખાખંડ CD, બરાબર. અને નામ આપી દઈએ C અને D. અને આ જે લંબાઈ છે કેટલી છે? 3.4 સેમીની લંબાઈ છે, બરાબર. હવે ત્યારબાદ શું કરવાનું છે, જુઓ. રેખાખંડ AB અને CD ની લંબાઈના તફાવત જેટલો કયો રેખાખંડ રચવાનો છે? રેખાખંડ XY રચવાનો છે, બરાબર. તો કે રેખાખંડ XY રચવા માટે આપણે તો પહેલાં શું કરવું પડશે, એક રેખા દોરવી પડશે. એ પહેલાં અહીંયા આપણે મુદ્દા લખી દઈએ, જે આપણે બે રેખાખંડ જે રચ્યા છે તે, બરાબર. તો અહીંયા જે પહેલો મુદ્દો બનશે, સૌપ્રથમ બે રેખાખંડ કયા કયા? રેખાખંડ AB અને બીજો રેખાખંડ કયો છે? CD રચો, બરાબર. સૌ પ્રથમ બે રેખાખંડ કયા કયા? AB અને CD રચો, બરાબર. ત્યારબાદ હવે શું કરવાનું છે, તો કે રેખાખંડ XY રચવા માટે આપણે એક રેખા દોરવી પડશે. તો કે એક રેખા દોરીશું આપણે, રેખા હંમેશા લાંબી દોરીશું, જે રેખાખંડ છે જેની લંબાઈ કરતા, બરાબર. જેને નામ આપી દઈએ આપણે L, બરાબર. તો બીજો મુદ્દો આ રીતના બનશે. ત્યારબાદ રેખા L રચો, બરાબર. હવે રેખા આ L છે, બરાબર. તેના આગળના ભાગમાં આપણે શું દર્શાવીશું? તો કે બિંદુ કઈ દર્શાવીશું આપણે? P દર્શાવીશું, બરાબર. જોઈએ તો કે આગળના ભાગમાં આપણે શું દર્શાવીશું? બિંદુ P. તો કે અહીંયા રેખાનો આગળનો ભાગ એટલે આ થશે. અહીંયા આપણે શું દર્શાવીશું? બિંદુ P. તો અહીંયા આપણે લખીશું રેખા L ના આગળના ભાગમાં બિંદુ P દર્શાવ, બરાબર. કયું બિંદુ દર્શાવ્યું આપણે? P બિંદુ દર્શાવ્યું. હવે ત્યારબાદ આપણે શું કરીશું, આ જે રેખાખંડ જે AB છે, બરાબર, તેને AB રેખાખંડ જેટલું આપણે પરિકર શું કરીશું, ખુલ્લું કરીશું. તો કે આ પરિકર દ્વારા આ જે રેખાખંડ AB છે, બરાબર, તેમાં પરિકરની અણીને આપણે ક્યાં આગળ મૂકીશું? A બિંદુ આગળ મૂકીશું. અને ત્યારબાદ રેખાખંડ AB જેટલું પરિકર આપણે ખુલ્લું કરીશું, એટલે કે આટલું પરિકર ખુલ્લું કરવાનું થશે, બરાબર. કેટલું છે? 7.3 સેમી, બરાબર. અને આ જે પરિકરનું જે અણી છે, બરાબર, માપ લીધા બાદ તે ક્યાં મૂકવાની? બિંદુ P ઉપર. અને અહીંયા એક ચાપ મારવાનો રેખા L ઉપર, બરાબર. તો કે પહેલાં શું કર્યું, અહીંયા લખી દઈએ મુદ્દામાં, તો પરિકરને રેખાખંડ AB ઉપર, રેખાખંડ AB ઉપર મૂકીને કોને જેટલી લંબાઈ? તો કે રેખાખંડ AB જેટલી
રેખાએ રેખાખંડ એ બી જેટલું ખુલ્લું કરો. બરાબર, ખુલ્લું કર્યા બાદ શું કર્યું હતું આપણે? તો કે રેખા રેખા એલ ઉપર પરિકરની અણી મૂકીને રેખા એલ ઉપર શું માર્યો? ચાપ માર્યો. તો કે પરિકરની અણીને બિંદુ પી પર મૂકી રેખા એલ પર ચાપ મારો. બરાબર, રેખા એલ પર શું માર્યો આપણે? ચાપ માર્યો. બરાબર, અને જે આ ચાપ જ્યાં છેદે તે બિંદુને આપણે શું નામ આપીશું? તો કે વાય બિંદુ નામ આપીશું. અહીંયા જો એક્સ વાય છે તો પાછળનો જે અક્ષર છે તે જ અહીંયા આપણે નામ આપીશું. કયો છે? વાય, કારણ કે આપણે રેખાખંડ એક્સ વાય રચો છે પહેલાં આપણે વાય બિંદુ દર્શાવીશું. હવે ત્યારબાદ શું કરીશું? અહીંયા આપણે એક મુદ્દો લખી દઈશું મારો, અને જે બિંદુને કયું નામ આપ્યું આપણે? વાય નામ આપો. ત્યારબાદ પરિકરને ફરીથી જે રેખાખંડ સીડી છે ત્યાંની ઉપર મૂકવાનું છે. બરાબર, અને સીડી જેટલી લંબાઈનું પરિકર આપણે ખોલીશું. બરાબર, એટલે કે પહેલાં તો પરિકરની અણીને છે તે બિંદુ સી ઉપર રાખીને સીડી જેટલું લંબાઈનું આપણે આ રીતના માપ લઈશું. બરાબર, પરિકર દ્વારા. અને ત્યારબાદ આ જે માપ લીધા બાદ, બરાબર, જે પરિકરની અણી છે તેને કયા બિંદુ ઉપર મૂકીશું? પી બિંદુ ઉપર મૂકીને ફરીથી એક ચાપ મારીશું. બરાબર, તો કે આ જે ચાપ માર્યો છે તે બિંદુને નામ આપીશું આપણે એક્સ. તો અહીંયા કયા બે મુદ્દા બનશે જોઈએ? તો કે પરિકરને રેખાખંડ કયા ઉપર મૂકવું આપણે? સીડી રેખા ઉપર. સીડી રેખાખંડ ઉપર મૂકીને સીડી જેટલું ખુલ્લું કરો. રેખાખંડ સીડી જેટલું ખુલ્લું કરો. બરાબર, રેખાખંડ સીડી જેટલું આપણે ખુલ્લું કર્યું હતું. બરાબર, અને ત્યારબાદ શું કર્યું હતું? જે પરિકરની જે અણી હતી તેને બિંદુ પી ઉપર રાખીને શું કર્યું હતું? એક ચાપ માર્યો હતો રેખા એલ ઉપર. ત્યારબાદ સાતમો મુદ્દો, પરિકરની અણીને બિંદુ પી ઉપર મૂકીને રેખા એલ પર ચાપ મારો, અને તે બિંદુને કયું નામ આપો આપણે? એક્સ નામ આપો. કયું નામ આપ્યું? એક્સ નામ આપો. તો કે આ બિંદુને આપણે કયું નામ આપ્યું? એક્સ નામ આપ્યું. બરાબર, તો કે હવે જે આ જે માપ છે કયું છે? તો કે બિંદુ પી એક્સ વચ્ચેનું માપ કેટલું હતું? 3.4 સેમી. એ થશે. બરાબર, અને આ એક્સ વાય વચ્ચેનું જે માપ છે કેટલું થશે? તો કે 7.7. એક્સ વાય વચ્ચેનું જે માપ છે એ આપણે શોધવાનું છે. અને તમારું જે આખું જે માપ છે આર્યું એ કેટલું થશે? તમારે અહીંયા ઓલરેડી આપેલું છે, કેટલું લીધું હતું પહેલાં? 7.3 સેમી થશે. બરાબર, તો કે આપણે જો તમને આખું માપ આપેલું છે રેખાખંડ પી વાય વચ્ચેનું કેટલું છે? 7.3. અને ત્યારબાદ શું કીધું છે? રેખાખંડ પી એક્સનું માપ પણ આપણે લીધેલું છે, કેટલું છે? તો કે 3.4 સેન્ટીમીટર લીધેલું છે. તો એ ઉપરથી આપણને એક્સ વાય મળી જશે. તો કે આપણે માપી જોઈએ, માપીને આપણે ચકાસવાનું કીધેલું છે, માપી જોઈએ કેટલું થશે. તો અહીંયા જોઈએ, 0 થી આપણે 0 નો અંક છે તે વાય ઉપર મૂકીશું, અને 5.9 સમથિંગ તમને જોવા મળશે. બરાબર, આ જે માપ છે એક્સ અને વાયનો જે તફાવત છે તે એક્ઝેક્ટ જોવા જઈએ તો આપણને કેટલો મળશે? 3.9 તમને જોવા મળશે. કેટલો તફાવત જોવા મળશે? 3.9. બરાબર, એટલે કે આ જે તફાવત છે તમને કેટલો મળશે? એક્સ વાય વચ્ચેનો જે એક્સ વાય જે રેખાખંડ છે તેનો તફાવત 3.9 સેન્ટીમીટર મળશે. બરાબર છે, તો કે અહીં છે.
છેલ્લો મુદ્દો અહીં રેખાખંડ PY ની લંબાઈ કેટલી હતી 7.3 સેન્ટીમીટર અને રેખાખંડ PX ની લંબાઈ કેટલી હતી 3 સેન્ટીમીટર હતી. આથી રેખાખંડ જે XY હતો બરાબર એનો તફાવત છે કેટલો થશે તો કે 3.9 સેન્ટીમીટર થાય બરાબર. આ રીતના અહીં જે આપણે PY રેખાખંડ PY ની જે લંબાઈ હતી 7.3 સેમી હતી બરાબર, PX ની કેટલી હતી આપણે જોઈ 3.4 સેમી હતી. તો આથી રેખાખંડ જે XY નો તફાવત છે કેટલો 3.9 સેન્ટીમીટર થશે બરાબર. તો કે આ રીતના જે આપણે કુલ 8 મુદ્દા હતા તે આપણે કમ્પ્લીટ થયા બરાબર. તો કે આમ જોઈએ તો કે છેલ્લો મુદ્દો આપણો લખવો તો પણ તમે લખી શકો સારાંશમાં. આમ 3.9 સેન્ટીમીટર ધરાવતો રેખાખંડ XY તૈયાર થાય છે બરાબર. 3.9 સેન્ટીમીટર જે આપણો રેખાખંડ હતો, જે તફાવત હતો એના આધારે 3.9 સેન્ટીમીટરનો રેખાખંડ XY પણ આપણે તૈયાર થાય છે. તો કે આ રહ્યો જે હતો ક્વેશ્ચન નંબર 5. હવે જોઈશું આપણે સ્વાધ્યાય 14.3. તો જો સ્વાધ્યાય 14.3માં ક્વેશ્ચન નંબર 1, કોઈ પણ રેખાખંડ PQ દોરો, એટલે કે આપણે કોઈ પણ માપનો લઈ શકીએ, અહીંયા આપણને કોઈ માપ ચોક્કસ કીધેલું નથી બરાબર. એટલે એવો PQ રેખાખંડ દોરો અને રેખાખંડ PQ ને માપ્યા સિવાય PQ ની નકલની રચના કરવાની છે બરાબર. તો કે જોઈએ આપણે જે આપણે PQ રેખાખંડ છે તમે કોઈ પણ માપનો તમે લઈ શકો છો, આપણને અહીંયા કોઈ કીધું નથી બરાબર, ચોક્કસ એવો ઉલ્લેખ નથી કર્યો આટલા માપનો જે રેખાખંડ છે આપણે દોરો. તો કે અહીંયા હું કોઈ પણ અનુકૂળ ત્રિજ્યાનો છે તે રેખાખંડ દોરું છું બરાબર. અહીંયા આગળ તો કે અહીંયા મેં રેખાખંડ એક દોરી દીધો છે બરાબર, જેનું નામ હું આપી દઉં છું PQ. બરાબર, PQ નામ આપી દીધું. હવે ત્યારબાદ શું કરો તો કે અહીંયા રચનાનો જે મુદ્દો છે પહેલા આપણે અહીંયા લખી દઈશું બરાબર. તો કે અહીંયા પહેલો જે મુદ્દો છે કયો થશે, સૌ પ્રથમ રેખાખંડ PQ દોરો બરાબર, કોઈ પણ માપ બરાબર તમે લઈ શકો છો. હવે ત્યારબાદ શું કરવાનું છે કીધું છે શું આપણને અહીંયા જુઓ તો કે PQને માપ્યા સિવાય PQની નકલની રચના કરવાની છે, એટલે કે આ PQ છે તેને આપણે ફૂટપટ્ટીથી માપવાનો નથી, કોઈ પણ અનુકૂળ તમે રેખાખંડ દોરવાનો છે અને તેને માપવાનો નથી. તો કે હવે શું કરીશું, આપણે PQની નકલ કરવાની છે એની માટે આપણે એક રેખા દોરી દઈશું બરાબર, જેને આપણે નામ આપીશું L બરાબર. તો કે રેખા L આપણે નામ આપી દીધું. હવે ત્યારબાદ શું કરીશું, જે આ રેખા જે પરિકરની જે અણી છે તેને રેખાખંડ આપણે કયા PQ ઉપર મૂકીશું અહીંયા જુઓ આ રીતના બરાબર, ને PQ જેટલી જે રેખાખંડ છે એટલું આપણે પરિકરને ખુલ્લું કરીશું બરાબર. આ જે માપ છે તેને અત્યારે આમ સાઈડમાં રાખો, પછી આપણે આ માપનો આપણે ઉપયોગ કરીશું. તો કે રેખાખંડ જે L છે એના આગળના ભાગમાં કોઈ બિંદુ P દર્શાવો, કારણ કે આપણે PQ રેખાખંડ દર્શાવો છે બરાબર. તો તેના આગળના ભાગમાં આપણે પહેલાં P દર્શાવીશું બરાબર, અને ત્યારબાદ શું કરીશું આપણે જે આપણે જે માપ લીધેલું હતું રેખાખંડ PQનું બરાબર, તેમાં જે પરિકરની જે અણી છે તેને રેખા બિંદુ P ઉપર રાખીને રેખા L ઉપર શું કરો, એક ચાપ મારો અને જે બિંદુને નામ આપો Q બરાબર. તો કે આ રીતના જે આપણે જે નકલ કરી છે રેખાખંડ જે PQની જે આપણે નકલ કરી છે બરાબર, કારણ કે ત્યાં આપણે માપ તો લીધેલું નથી, ખાલી ફક્ત પરિકર દ્વારા રેખાખંડ PQ ને જેટલું ખુલ્લું કરી
અને ત્યારબાદ શું કર્યું, આ જે રેખા યાલ છે તેમાં બિંદુ પી ઉપર પરિકરની અણી રાખીને રેખા યાલ ઉપર આપણે ચાપ માર્યો અને જે બિંદુને નામ આપ્યું આપણે ક્યુ, બરાબર. તો કે આ જે રેખાખંડનું જે માપ છે એટલું જ કોનું હશે, આનું હશે, બરાબર. જે આપણે નક્કી કર્યું, બરાબર, પરિકર દ્વારા આપણે નક્કી કર્યું, બરાબર. તો કે હવે જે મુદ્દા લખવાના થશે તે કંઈક આ રીતના થશે, વારાફરતી આપણે લખીશું મુદ્દા. તો જેમાં પહેલો મુદ્દો છે એ આપણે લખો, સૌ પ્રથમ PQ રેખાખંડ દોરો, ત્યારબાદ રેખા યાલ દોરો. ત્રીજો મુદ્દો કયો બનશે, પરિકરને રેખાખંડ PQ જેટલું, રેખાખંડ PQ જેટલું ખુલ્લું કરી, રેખાખંડ PQ જેટલું ખુલ્લું કરી પરિકરની અણીને બિંદુ પી ઉપર મૂકો, બરાબર, બિંદુ પી ઉપર મૂકો અને ત્યારબાદ રેખા એલ પર ચાપ મારો અને તે બિંદુને નામ ક્યુ આપો, બરાબર. તો કે આપણે જે રેખાખંડ જે તૈયાર થશે, બરાબર, એ આપણે અહીંયા જોયું હતું કયો રેખાખંડ તૈયાર થયો, તો આપણે PQ રેખાખંડ આપણે તૈયાર થયો હતો, બરાબર. હવે ત્યાર પછી જોઈએ આપણે પાંચમો મુદ્દો જે છેલ્લો છે. આમ માંગ્યા મુજબનો PQ રેખાખંડ જે PQ છે ત્યાંની નકલ તૈયાર થશે, બરાબર. માગ્યા મુજબ જે PQ છે ત્યાંની નકલ તૈયાર થશે, બરાબર. તો કે આ જે ક્વેશ્ચન હતો તે ક્વેશ્ચન સ્વાધ્યાય 14.3 પહેલો ક્વેશ્ચન હતો. ત્યાર પછી જોઈએ આપણે બીજો ક્વેશ્ચન. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો કે કોઈ રેખાખંડ AB આપેલો છે જેની લંબાઈ તમે જાણતા નથી, અને જેની લંબાઈ રેખાખંડ AB લંબાઈ કરતાં કેવી છે, બમણી હોય, તો તેવો રેખાખંડ આપણે દોરવાનો છે, બરાબર. તો તમને અહીંયા રેખાખંડ AB આપેલો છે, બરાબર, તે આપણે તેની લંબાઈ જાણતા નથી, બરાબર. અને શું કીધું છે, જેની લંબાઈ એટલે કે આ રેખાખંડ AB લંબાઈ કરતાં આપ બમણી હોય તેવો રેખાખંડ PQ રચવાનો છે, બરાબર. આ આપણે લંબાઈ જાણતા નથી. તો કે અહીંયા આપણે પહેલો મુદ્દો લખીશું કે જે અહીંયા રેખાખંડ જે AB આપેલો છે તે આપણે જાણતા નથી, એટલે કે એનું માપ જે જાણતા નથી. તો કે રેખાખંડ AB માપ જાણતા નથી, બરાબર. હવે શું કીધું છે કે PQ રેખાખંડ રચવાનો છે અને તેની લંબાઈ છે કોના કરતાં બમણી હોવી જોઈએ, તો કે AB રેખાખંડ કરતાં કેટલી હોવી જોઈએ, બમણી હોવી જોઈએ. તો કે PQ કે રેખાખંડ આપણે રચવો છે, બરાબર, તો એની માટે આપણે એક રેખા દોરવી પડશે. તો આપણે અહીંયા રેખા દોરી દઈએ, જેને આપણે નામ આપીએ L, બરાબર. તો અહીંયા બીજું નામ બીજો મુદ્દો બનશે, તો કે ત્યારબાદ રેખા L દોરતા અને રેખા Lના આગળના ભાગમાં એક બિંદુ આપણે દર્શાવી દઈશું P, બરાબર છે. તો કે અહીંયા જોઈએ, ત્યારબાદ રેખા L દોરતા અને તેના આગળના ભાગમાં શું, બિંદુ પી નક્કી કરો, બરાબર. આગળના ભાગમાં બિંદુ પી નક્કી કર્યું. હવે ત્યારબાદ શું કરીશું આપણે, તો કે જે પરિકર છે, બરાબર, તેને રેખાખંડ AB ઉપર મૂકો અને AB રેખાખંડ AB પર મૂકીને રેખાખંડ AB જેટલું ખુલ્લું કરો, બરાબર. એટલે કે આ રીતના આપણે પરિકર મૂકવાનું થશે, રેખાખંડ AB જેટલું શું કર્યું આપણે, ખુલ્લું કર્યું. હવે ત્યારબાદ શું કરીશું, આ જે પરિકરની જે અણી છે તેને બિંદુ P ઉપર મૂકીશું અને રેખા L ઉપર આપણે ચાપ મારીશું આ રીતના, અને જ્યાં આ ચાપ મળે છે
ને તે બિંદુને નામ આપીશું આપણે સી નામ આપીશું. કયું નામ આપીશું? સી નામ આપીશું. તો કે અહીંયા આપણે મુદ્દો લખીએ તો કે પરિકરને રેખાખંડ એ બી પર મૂકીને રેખાખંડ એ બી જેટલું ખુલ્લું કરો. બરાબર, પરિકરને રેખાખંડ એ બી જેટલું ખુલ્લું કર્યું. ત્યારબાદ શું કર્યું હતું આપણે? તો કે જે પરિકરની જે અણી છે, જે માપ લીધેલું હતું, તેને પરિકર બિંદુ પી ઉપર મૂકીને રેખા એલ ઉપર ચાપ માર્યો. ત્યારબાદ પરિકરની અણીને બિંદુ પી ઉપર મૂકી રેખા એલ પર ચાપ મારો. બરાબર, અને તે બિંદુને સી નામ આપો. બરાબર, રેખા એલ ઉપર જે આપણે ચાપ માર્યો તે બિંદુને નામ આપ્યું આપણે સી આપ્યું. ત્યારબાદ હવે શું કરીશું? તો કે ફરીથી આપણે એટલી જ લંબાઈનું, બરાબર, જે આપણે પરિકરની જે રેખાખંડ એબીની જે આપણે પહેલાં જેટલી લંબાઈ લીધી હતી એટલી જ લંબાઈનું આપણે રેખાયાલ ઉપર ફરીથી ચાપ મારીશું. બરાબર, અહીંયા રેખાયાલ થોડીક આપણે લાંબી દોરી દઈશું. બરાબર, એટલે જે રીતના આપણે તેનું માપ આવી જાય. તો કે એટલી જ લંબાઈનું છે જે આપણે લીધેલું હતું એટલી જ લંબાઈનું આપણે લેશું. અને ત્યારબાદ જે પરિકરની જે અણી છે તેને આપણે ક્યાં રાખીશું? તો કે અહીંયા સી બિંદુ ઉપર રાખીશું અને રેખા એલ ઉપર આપણે ફરી આપણે ચાપ મારીશું. બરાબર, અહીંયા રેખા એલ છે તે આપણે નામ નિર્દેશ કરી દઈએ અને આ જે બિંદુ છે તેને આપણે નામ આપીશું, જે ચાપ માર્યો છે તે બિંદુને ક્યુ નામ આપીશું. શું કર્યું ફરી જોઈ લઈએ? તો કે રેખાખંડ એ બી જેટલું જ માપ લઈ, બરાબર, જે પહેલાં માટે લીધું હતું એટલું જ માપ લઈ અને પરિકરની અણીને ક્યાં રાખવાનું? બિંદુ સી ઉપર રાખવાનું. અને બિંદુ સીને જમણી બાજુ આપણે રેખાયાલ ઉપર શું મારીશું? આપણે ચાપ માર્યો અને તે બિંદુને નામ આપીશું આપણે ક્યુ. બરાબર, તો કે અહીંયા આપણે લખાશું. ત્યારબાદ પરિકરનું માપ એટલું જ રાખીને પરિકરની અણીને બિંદુ સી ઉપર મૂકી તેની જમણી બાજુ રેખા એલ પર ચાપ મારો અને તેનું નામ ક્યુ આપો. બિંદુ ક્યુ આપો. બરાબર છે, તો કે આ રીતના આપણે બિંદુ ક્યુ આપણે નામ આપ્યું રેખાયાલ ઉપર ચાપ મારતા. તો કે આ રીતના આપણને રેખાખંડ જે પી ક્યુ મળે છે તેનું માપ છે તે આ એ બી રેખાખંડને, બરાબર, કેટલું હશે? બમણું હશે. તો કે કઈ રીતના? તો કે આમ આપણે લખી શકીએ, તમે લખી શકો છો. તો કે રેખાખંડ પી ક્યુનું જે આપણે માપ અહીંયા લીધેલું હતું, જો કેટલું લીધેલું હતું, તો કે કઈ રીતના તૈયાર થયું? તો કે રેખાખંડ એ બીનું આપણે કેટલી વખત? બે વખત માપ લીધું. જ્યારે પહેલી વખત માપ લીધું ત્યારે રેખાખંડ કયો મળ્યો? રેખાખંડ પી સી મળ્યો. અને બીજી વખત જ્યારે માપ લીધું ત્યારે રેખાખંડ કયો મળ્યો? સી ક્યુ મળ્યો. બરાબર, એટલે કે બે વખત તમારું રેખાખંડ એ બીનું કેટલી વખત? બે વખત માપ લીધેલું હતું. તો કે તમે આ રીતના લખી શકો. તો કે આમ પહેલી વખત જ્યારે રેખાખંડ એ બીનું જ્યારે તમે માપ લીધું ત્યારે અહીંયા વચ્ચે બરાબરની નિશાની મૂકવાની, ત્યારે બીજો કયો રેખાખંડ મળ્યો હતો આપણને? રેખાખંડ પી ક્યુ મળ્યો હતો. બરાબર, અને જ્યારે બીજી વખત ત્યારે તમે માપ લીધેલું હતું કયું? રેખાખંડ એ બીનું. બરાબર, એટલે કે અહીંયા પ્લસ રેખાખંડ એ બી ત્યારે કયો મળ્યો હતો? રેખાખંડ સી ક્યુ મળ્યો હતો. બરાબર, તે અહીંયા લખીશું. તો કે અહીંયા રેખાખંડ કેટલી વખત થશે? રેખાખંડ ટુ એ બી બરાબર રેખાખંડ પી ક્યુ પ્લસ રેખાખંડ સી ક્યુ બરાબર શું થશે? રેખાખંડ પી ક્યુ. બરાબર, તો કે આમ આથી, બરાબર, અહીંયા તમે આગળ લખી શકો છો.
આથી આથી માંગ્યા મુજબનો માંગ્યા મુજબનો રેખાખંડ પી ક્યુ જ્યાંની લંબાઈ રેખાખંડ એ બી કરતા બમણી હશે. બરાબર, એટલે કે જ્યાં માંગ્યો તો આપણે જે રેખાખંડ કે જ્યાંની લંબાઈ છે રેખાખંડ એ બી કરતાં કેટલી હોવી જોઈએ, બમણી હોવી જોઈએ. બરાબર, જે આપણે અહીંયા મળે છે. બરાબર, આ જે પી ક્યુ રેખાખંડની જે લંબાઈ છે તે એ બી રેખાખંડ કેટલા કરતાં કેટલી હશે, બમણી હશે, કારણ કે એનું જ માપ આપણે બે વખત લીધું હતું. બરાબર, હવે ત્યાર પછી જોઈએ તો કે લંબ રેખાઓ કોને કહેવાય, તો કે બે રેખાઓ એવી રીતે છેદતી હોય કે જેથી તેમની વચ્ચે બનતા ખૂણાઓ કેવા હોય, કાટ ખૂણા હોય, તો તે રેખાઓને શું કહેવામાં આવે છે, લંબ રેખાઓ કહે છે. માની લો કે અહીંયા આપણે ઉદાહરણ થ્રુ આપણે સમજીએ કે લંબ રેખાઓ કોને કહેવાય. બરાબર, તો કે અહીં જુઓ તો કે અહીંયા કોઈ એક રેખા છે જેને આપણે નામ આપી દઈશું એલ. બરાબર, અને અહીંયા કોઈ બીજી રેખા છે. બરાબર, એને પણ આપણે આવી ક્રોસમાં આવી ભિન્ન બે રેખાઓ છે એકબીજાને છેદતી હોય અને આ રેખાને શું કહીએ આપણે, એમ કહીએ. બરાબર, આ બે ભિન્ન રેખાઓ છે, અલગ અલગ દિશાઓમાંથી આવે છે અને વચ્ચે કયો ખૂણો બનાવતી હોય, કાટ ખૂણો બનાવતી હોય. બરાબર, કાટ ખૂણો હંમેશા કેટલા અંશનો હોય છે, 90 અંશનો હોય છે, તો કે તેને આપણે શું કહીએ છીએ, આ બે રેખાઓ છે તો તેને શું કહીએ, લંબ રેખાઓ કહીએ. એટલે કે જે ખૂણો જે બનાવતી હોય તેને પણ આપણે શું કહીએ, 90 અંશનો જે ખૂણો બનતો હોય તેને આપણે લંબ રેખાઓ કહીએ. આને પણ આપણે લંબ રેખાઓ કહીશું. હવે એવી જ રીતના બીજી રેખા પણ તમે આ રીતના પણ તમે દોરી શકો છો, રેખા એલ અને રેખા એમ. બરાબર, તો કે આ બે રેખાઓ વચ્ચે છે કોઈ એક બિંદુ અહીંયા છેદે છે, તો કે આ જે ખૂણો બને છે તે પણ કેટલા અંશનો બનતો હશે, 90 અંશનો બનતો હશે. એટલે કે આને જો સંકેતમાં તમારે લખવું હોય તો કે રેખા એલ લંબ અને લંબની નિશાની કહેવાય. બરાબર, લંબ રેખા એમ તમે લખી શકો છો. બરાબર, આનો સંકેત છે, સંકેતમાં તમારે લખવું હોય તો આ રીતના તમે લખી શકો, રેખા એલ લંબ રેખા એમ. હવે ત્યાર પછી આપણે જે નેક્સ્ટ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 14.4, તેના વિશેની વાત કરીશું. થેન્ક યુ.